એમ મહેતા, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર કમ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર. જામનગર મુકામે આજે એકદમ શિક્ષણ માટે સારો એવો અવસર કહી શકાય એવો એજ્યુકેશન એક્સપો એ આજકાલ પ્રેસ તરફથી શરૂ થયો છે. સૌ પ્રથમ તો સમગ્ર વહીવટીતંત્ર વતી આજકાલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું કે બાળકોને વ્યવસાયમાં કઈ રીતના આગળ વધવું, આફ્ટર દસમા પછી ક્યાં ક્યાં અભ્યાસક્રમો છે એના માટેનો સરસ ગાઈડન્સ માટેનો આ એક્સપો છે એ જામનગરના આંગણે આજે છે. સૌ વિદ્યાર્થી મિત્રોને પણ હું આ એક્સપોનો વધુમાં વધુ લાભ લે એવી અપીલ કરું છું. આ એક્સપોની અંદર ઘણી બધી યુનિવર્સિટી અને એમની બ્રાન્ચો છે, કે કેટલીક બ્રાન્ચો એવી છે કે જે મને પણ આજે ખબર પડી એવી બ્રાન્ચો છે એ ચાલે છે, અને એવા બ્રાન્ચોની અંદર વિદ્યાર્થીને ખરેખર જે બ્રાન્ચની અંદર રસ હોય એ બ્રાન્ચમાં કઈ રીતના એને એડમિશન લેવું. ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થી યોગ્ય માર્ગદર્શનના અભાવે પોતે પોતાની પસંદગીનું ફિલ્ડ પસંદ નથી કરી શકતો, અથવા તો એ લાઇનમાં જવા માટે ક્યાં કોલેજો ચાલે છે, કઈ યુનિવર્સિટી આ અભ્યાસક્રમ ચાલે છે એવું માર્ગદર્શન વિદ્યાર્થીઓને નથી હોતું. ઘણી વખત એને હિસાબે પોતાની પસંદગીની લાઇન છે એ લઈ નથી શકતો. આજકાલને પુનઃ ફરીથી આ બાબત વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા અને વિકસિત ભારતની અંદર અને બાળકોના વિકાસની અંદર જે સહયોગ આપ્યો છે એના માટે ફરીથી વહીવટીતંત્ર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આ ઉપરાંત લોકસભાની ચૂંટણી છે એ પણ આવી રહી છે. લોકસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચની ગાઈડન્સ મુજબ આજે જેટલા પણ અહીંયા યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓના લોકો આવેલા છે એમને મતદાન જાગૃતિના કાર્યક્રમ અંતર્ગત સૌ અવશ્ય મતદાન કરીશું એના શપથ પણ છે એ લેવામાં આવ્યા છે. આમ આ તકે ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર વતી આ બંને કાર્યક્રમ સંયુક્ત ઉપક્રમે કર્યા છે એટલા માટે આજકાલનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.